આધીશ કી જય. આજે ગોલ ટોપીનો પ્રકાર શીખીએ. આપણા પુષ્ટિમાર્ગમાં લાલનને પોળવામાં જે સૈનમાં જે ટોપી હોય, સાદી ગોલ ટોપી, હમણાં એક કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે બસ એક પ્રયાસ જ કરું છું. મને કાંઈ એટલી પરફેક્ટ નથી આવડતી, પણ બસ એક રીત આપણે જોઈએ કે આ રીતે સિદ્ધ થાય. તો ગોલ ટોપી લાલનને પોળવામાં રહે. અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારની જોઈ, આને સાદી ટોપી જ કહેવાય, પણ આ ઉપર એમાં કંઈ ન હોય. પહેલાં બધામાં આપણે ઉપર બાંધતા હતા, આમાં ઉપર કંઈ ન હોય, ચપટીઓ આપણે આજુબાજુ લેવાની છે. તો પહેલાં આપણે મલમલનું કપડું લઈએ, એમાંથી આપણે એક ચોરસ ટૂંક કરીએ, એક મલમલનો ચોરસ ટૂંક લઈએ. એમાં હું છે ને પેન અથવા પેન્સિલની મદદથી એક ગોળ સર્કલ કરી દેવાનું છે. બીકોઝ કે ટોપી આપણી ગોલ છે અને આપણે મલમલને ગોલ કટ કરવાનું છે, એટલે એક ગોળ આપણે પેનથી કટ કરવા માટે થોડી નિશાની કરી લઈએ. પેનથી એક ગોળ સર્કલ કર્યું છે. હમણાં તો મોટું જ કર્યું છે, કેમ કે મારી પાસે એનો માપ નથી કે કઈ રીતે કરવું, બટ આવી રીતે કરવાનું. અને મોટું હું થોડું રાખું છું, કેમ કે આ જે ટોપી કરી એ આટલો જ માપ કર્યો હતો, તો આટલી બની. પછી એક ટ્રાય કરવાની, પછી અંદાજ આવી જશે કે કેટલું લેવાનું છે. હવે આપણે આ ગોળને કટ કરવાનું છે. આ રીતે ગોલ કરવાનું છે કટ. મલમલની ટોપી છે એટલે એમાં અસ્તર તો આવશે નહીં. હવે આપણે એને પ્રત્યેક બાજુ ચપટીઓ લેતા લેતા કરવાનું છે. કોઈ એક બાજુ ચપટી લઈને ઢગલો નથી વાળવાની, એટલે પહેલાં આપણે આ પ્રકારથી ફોલ્ડ કરતા જઈએ અને પછી આગળ આગળ ચપટી લેતા જઈએ. એના માટે સોય દોરોનો યુઝ કરીશું. બહુ એન્ડ પરથી બી સોય દોરો નહીં લેવાનો, નહીં તો નીકળી જાય, કેમ કે આપણે આ છેડા ઓટેલા નથી. આ રીતે ચપટી લઈ લેવાની છે. ઘણા પેલે લાકડા પર મૂકીને કરે છે, પણ છે ને મને થોડું ફાવતું નથી. એમાં છે ને લાલનના મસ્તકનું એક એ માપનું એક લાકડું હોય જેની અંદર ફિટ બેસે એ માપની જ ટોપીઓ બને, કેમકે પછી પોતાના જે સ્વરૂપ બિરાજતા હોય ને એ માપનું એક લાકડું વહેરાવાનું હોય ગોળ. આજે આશાબેનની ખૂબ હતું કે આજે જ આ પોસ્ટ થાય વિડીયો. મેં કહ્યું કે હું ચોક્કસ ટ્રાય કરીશ, આશાબેન બોમ્બે. એટલે બસ એમ પ્રયાસ કરું છું કે પ્રભુને સોહાયવી બને. બાકી સાચું કહું ને તો પુષ્ટિ માર્ગ તો બહુ જ કૃપાનો માર્ગ છે. આમ આ
આ થોડી બડી બનશે તદપી આપણે આવી રીતે બસ આમ ચપટીઓ લઈ લેવાની. બસ આ રીતે આમ ચપટી લઈ લઈને આગળ આવવાનું એટલે શું થાય કે પેલો ઉપરનો ભાગ ગોલ થતો જાય, એકદમ ફુગ્ગા જેવું થતું જાય. આ ગોળ છે ને થોડું મોટું થઈ ગયું છે એટલે આ ટોપી આટલી બધી મોટી બની ગઈ, એટલે થોડું માપસર નાનું કરીએ ને તો નાની બને. બહુ એન્ડ પરથી નહીં સીવવાનું, નહીં તો પછી જલ્દી નીકળી જશે. એટલું પણ હાર્ડ નથી, જ્યારે મેં પણ ફર્સ્ટ વખત કરીને ત્યારે ઇઝીલી બની ગયું. મને પણ લાગતું હતું કે આ બનશે જ નહીં, મેં કોઈ દિવસ એનો પ્રયત્ન બી ન જ કર્યો, કે મને એવું થઈ ગયું કે હવે આ તો મને નહીં આવડે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં આશ્રય રાખીને કરશે ને તો ચોક્કસ સિદ્ધ થશે જ. પછી સોય દોરાને કનેક્ટ રાખવાનો અહીંયા જ. પછી આટલી જે સિલાઈ આપણે કરી છે ને એના ઉપર જ તોય લઈ લેવાની છે આ પ્રકારથી, કે પેલી સિલાઈ ઢંકાઈ જાય ને એટલે એવું ખબર જ ના પડે કે ટોપી કઈ રીતે સીવી છે એમ. એટલે આમ ધીમે 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 એનું મોડું બંધ ન થઈ જાય એ પ્રકારથી કરવાનું છે. બડા લાલનજીની થઈ ગઈ છે, થોડી નાની કરવાની. આ વચ્ચે આંગળી રાખવાની ને પછી તોય લગાવવાની, નહીં તો પછી બે ભેગા થઈ જાય તો બંધ થઈ જાય એવું મુખ. એમ કરતા કરતા લઈ આવવાની, જેટલી આપણે સીવ્યું છે એ બધો ભાગ તોયમાં કવર થઈ જવો જોઈએ. વધારાની તોય હોય કટ કરી લેવાની. Thank you.
આપણો એન્ડ અહીંયા છે, એટલે અહીંયા થોડું બે ત્રણ સિલાઈ લઈ લેવાની. પછી છે ને અહીંયા આપણી અમુક જે દોરા રહી જાય એને કાતરથી કટ કરી લેવાના, બીકોઝ કે નીચેનો ભાગ છે ને આપણા લાલનને તો સેન્ડમાં આ જ ટોપી રહે ગોલ્ડ, એટલે બધા જ ચૂંદડી હોય, લેરિયાની હોય, મલમલની હોય, છાપાની હોય, કોટન કપડાં જે હોય એ બધાની હોય. શાટિનના તો કાન ટોપા હોય. હવે આ ટોપી આપણી સીતી ગઈ, થોડી મોટી થઈ ગઈ છે પણ નાની કરશો તો બી મેથડ તો આ જ છે. તો ગોલ્ડ જેટલું નાનું કરશો એટલી નાની બનશે. આ તો હમણાં એકદમ બનાવીને એટલે ખ્યાલ ના આવ્યો, પહેલાં એક સિદ્ધ કરી હતી એ આ સેમ બસ આવી જ રીતે હોય. એમાં મેં તો પછી છે ને આ રીતે પેલું જે હોય ને આપણે ભાખરી બનાવવાનું પ્રકારથી આવું એક ગોલ લાકડું હોય જે આપણા લાલનનું જે મસ્તક ગોલ હોય એ માપનું એવું ગોલ કરવામાં આવે જેના પર બધી જ ટોપી આ રીતે બંધ બેસે ને એ પ્રકારથી બનાવે જેથી આપણા લાલનને એકદમ વ્યવસ્થિત બેસે આમ મસ્તકમાં, ઢીલી અને નાની કે એવી કંઈ ના થાય. તો આ એ માપથી મેં કરી હતી અને આ પણ મોટી આમ શાયદ એના માપની છે પણ પેલું ગોલ મોટું હોવાથી આ ભાગ થોડો બડો થઈ ગયો છે અને બડો થયો ને એટલે આપણને આટલી બધી ચપટી જોવાઈ રહી છે. નાનામાં એટલું બધું નથી જોવાતું કેમ કે ગોળ આપણું વર્તુળ નાનું હતું એટલે આ થોડું મોટું છે. તો બસ આમ હાથથી ચપટીઓ લેતા 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 આમ આખું ગોળ થઈ જશે ચપટી, તો આ સ્વતઃ ગોળ થઈ જશે, એને કશું કરવું નહીં પડે. એની જાતે જ આમ નીચેના ભાગ આપણે જોઈન્ટ કરીએ તો ઉપરનો ભાગ ગોળ બની જશે અને પછી એ ભાગ ઉપર જ આપણે તોય મૂકી દેવાની છે તો એ જોવાશે નહીં સીવેલો ભાગ, બરાબર, અને અંદરથી આવું લાગશે. આ રીતે ટોપી બનશે. હમણાં મેં નામે ના તો શું કહેવાય રેડી લીધી બધી સેમ આવી જ પણ બધું જ ફેવિકોલ હતું અંદર. તો ફેવિકોલથી તો હું મન ચાહે આકાર આપી શકું પણ ફેવિકોલ આપણામાં યુઝ ન થાય, સોય દોરો જ થાય ને. એટલે હવે એ આશાબેનને કીધું હતું કે ઉપર રેશમ, તો એ રેશમનું જે ફૂમટું કરી અને અહીંયા મૂકી દેવાનું અને એક ટાંકો લઈ લેવાનો. ફેવિકોલથી ચોંટાડી શકાય પણ એના કરતાં સીવી લેવું એ વધારે સારું રહેશે. તો આ રીતે આ ટોપી તૈયાર છે હમણાં બતાવીને. બસ શ્રી વલ્લભાધીશ કી જય.